નમસ્તે બાળ મિત્રો, ઈ લર્નિંગ ક્લાસમાં આપ સર્વે બાળકોનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે વિષય લઈશું ગુજરાતી, અને ગુજરાતી વિષયમાં આપણે આજે પાઠ લઈશું 21. 20 પાઠ તો ચાલી જ ગયા, તમને બધાને ખ્યાલ છે અને આવડે પણ છે, બરાબર ને? અને જો બાળકો, સાથે સાથે દરરોજ તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી વાંચન પણ કરવાનું, અને સમય રહે ત્યારે તમારે ન્યૂઝપેપર પણ વાંચવાનું, એટલે કે છાપવું, ઘરે આવે છે કે નહીં એમાં પણ તમારે વાંચતા શીખવાનું, ઓકે? અને વાંચીને મમ્મી પપ્પાને સંભળાવવાનું, એટલે તમારું વાંચન પણ ખૂબ સારું થઈ જાય, ઓકે? આજે આપણે પાઠ લઈશું 21મો, જેનું નામ છે પ્રાણીઓ અને તેના બચ્ચા. આ પાઠની અંદર પ્રાણીઓ અને તેના બચ્ચા વિશે આપણે જાણીએ. આ પ્રાણીઓના બચ્ચાને શું કહી શકાય એ આપણે જોઈશું. હવે જુઓ, સૌપ્રથમ તમે જોઈ લીધું, બરાબર ને? ઓળખી ગયા શું છે? કૂતરું, બરાબર. કૂતરું અને એનું બચ્ચું, એને કહી શકાય ગલોડિયું. કૂતરાના બચ્ચાને શું કહેશો? ગલોડિયું. તો કૂતરું અને એમનું નાનું બચ્ચું એટલે ગલોડિયું. તો તમારે યાદ રાખવાનું, કૂતરાના બચ્ચાને શું કહેવાય? ગલોડિયું. ગાય, ગાય અને વાછરડું. હવે આ ગાય હોય, એમનું નાનું બચ્ચું સાથે આવે છે, તમારા ઘર પાસે પણ આવતો હશે, તો ગાયના બચ્ચાને કહેવાય વાછરડું. ગાય અને વાછરડું. બકરી જોઈ છે તમે? બકરી, બકરી અને લવારો. બકરીના બચ્ચાને શું કહી શકાય? લવારો. બકરી અને લવારો. બકરીના બચ્ચાને કહી શકાય લવારો. ઘોડો, ઘોડો અને એનું બચ્ચું છે. જુઓ, ઘોડો અને એનું બચ્ચું, એને કહી શકાય વછેરું. ઘોડો અને વછેરું. ઘોડાના બચ્ચાને શું કહી શકાય? વછેરું. ભાઈ, ઘોડો તો બધાએ જોયો જ છે, પણ તમે એમનું નાનું વછેરું જોયું છે? જોયું છે, સરસ. ઘોડો અને એનું બચ્ચું, એને કહેવાય વછેરું. તો ઘોડો અને વછેરું. ઘેટું, જો આ છે ઘેટું. આ ઘેટાના ઉપર સફેદ સફેદ રૂવાટી હોય છે, વાળ હોય છે, એને ઊન કહેવાય. શું કહેવાય? ઊન કહેવાય. આ ઊન છે, અને તમને ખબર છે બાળકો, ઊનમાંથી ગરમ કપડાં બને છે, જે આપણે શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ ઠંડીથી બચવા માટે. સ્વેટર, શાલ, સ્કાર્ફ, પછી મફલર, આ બધું બને છે ઊનમાંથી, અને ઊન આપણને આ ઘેટામાંથી મળે છે. આ ઘેટું છે અને એનું નાનું નાનું બચ્ચું, એને કહેવાય ગાઢરું. શું કહેવાય? ગાઢરું. ઘેટું અને ગાઢરું. તો આ ઘેટાના બચ્ચાને કહી શકાય ગાઢરું. ઘેટું અને ગાઢરું. અરે, આ શું છે? આ તો બિલ્લી માસી, બરાબર ને? બિલાડી અને બિલાડીનું નાનું નાનું બચ્ચું. તો બિલાડીના બચ્ચાને શું કહેવાય? મીંદડું. બિલાડીના બચ્ચાને શું કહેવાય? મીંદડું. તો બિલાડી અને મીંદડું. બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય, જે તમને રમાડવાનું ખૂબ ગમે છે, નહીં? આ છે હાથી. હાથી અને આ એમનું નાનું નાનું બચ્ચું. તો હાથીના બચ્ચાને કહેવાય મદનિયું. હાથીના બચ્ચાને શું કહેવાય? મદનિયું. હાથી અને મદનિયું.
આ શું છે? ઊંટ. ઊંટ અને એનું નાનું નાનું બચ્ચું. ઊંટ તમને ખબર છે બાળકો, એ ક્યાં રહે છે? રણમાં. રણમાં ખૂબ રેતી હોય અને આ રેતીમાં ઊંટ છે ને ખૂબ સહેલાઈથી ચાલી શકે છે. એ લોકો એના ઉપર મુસાફરી કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊંટમાં બેસીને જાય છે, ઊંટ ઉપર બેસીને જાય છે. તો ઊંટ છે એ રણમાં હોય અને આ ઊંટનું નાનું નાનું બચ્ચું છે. તો ઊંટના બચ્ચાને કહેવાય બોતડું. શું કહેવાય? બોતડું. ઊંટ અને બોતડું, ઊંટના બચ્ચાને કહેવાય બોતડું. તો બાળકો અહીંયા આપણે પ્રાણીઓના બચ્ચા જોયા નહીં? હા, તમને ખબર પડી કે પ્રાણીઓના બચ્ચાને અલગ અલગ રીતે ઓળખી શકાય છે. હવે તમારે શું કરવાનું છે? આ પ્રાણીઓના બચ્ચા છે એને બાળકો તમારે યાદી બનાવવાની, તમારે લખવાનું કે ભાઈ કૂતરું, તો સામે લખવાનું ગલોડિયું, એટલે કે કૂતરાના બચ્ચાને ગલોડિયું કહેવાય. મીંદડું કોના બચ્ચાને કહેશો? બિલાડીના. વેરી ગુડ. તો બિલાડી અને એના બચ્ચાને કહેવાય મીંદડું. આવી યાદી બનાવજો. ઘોડો અને વછેરું. ઊંટ અને બોતડું. હાથી અને મદનિયું. આવી રીતે તમારે એક યાદી બનાવવાની. પછી તમને પ્રશ્ન આવશે કે ભાઈ તમારે ગાયના બચ્ચાને શું કહી શકાય? તો તમને ફટાવડવું જોઈએ. ગાયના બચ્ચાને કહેવાય વાછરડું. તો આવી રીતે તમારે બાળકો સરસ રીતે આ યાદી બનાવી અને પાકું કરવાનું છે કે કયા પ્રાણીના બચ્ચાને શું કહી શકાય. ઓકે બાળકો, અને તમારે લખવાનું ગુજરાતીની ફેરબુકમાં. ઓકે, આજ માટે એટલું જ. થેન્ક યુ.